આદરણીય શિક્ષકગણ વાલીગણ તથા વાલા બાળકો અને વિદ્યાર્થીઓ વિઝાયર એજ્યુકેશન આપણી યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું શિક્ષણ જગતની અંદર આવનારા તાજેતરના અને ખૂબ જ મહત્ત્વના ફેરફારો તમારી સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કરું છું આજે એવા જ કંઈક મહત્ત્વના બ્રેકિંગ ન્યૂઝ કે જે સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી છે એવા સમાચારની વાત હું તમારી સમક્ષ લઈને આવ્યો છું એ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક ખૂબ જ મોટા બ્રેકિંગ ન્યૂઝ કે ધોરણ બારના તમામ પ્રવાહોના અભ્યાસક્રમમાં કયા વિષયમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો તેની સંપૂર્ણ રજૂઆત તમને આ વિડીયોની અંદર કરીશ આગળના વિડીયોની અંદર આપણે જણાવેલું હતું કે ધોરણ નવથી બારના તમામ ધોરણની અંદર ત્રીસ ટકા અભ્યાસક્રમને કાપવામાં આવશે એટલે કે બાદ કરવામાં આવશે જેમાંથી પ્રશ્નો પૂછાશે નહીં તો એ ત્રીસ ટકા કે કયો સિલેબસ નહીં પૂછવામાં આવશે એની સંપૂર્ણ રજૂઆત હું તમને આ વિડીયોની અંદર કરીશ તો ધોરણ બારના તમામ પ્રવાહ એટલે કે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ તમામ પ્રવાહના અભ્યાસક્રમમાં કયા વિષયની અંદર કયા ટૉપિક એટલે કે કયો પ્રશ્ન અથવા કયા મુદ્દાની વાત કરવાની પરીક્ષામાં પૂછાશે નહીં એની સમગ્ર ચર્ચા આ વિડીયોની અંદર આપણે કરીશું તો આપણી ચેનલમાં જો તમે નવા હો તો ડિઝાયર એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આવા જ નવા અને તરત જ સમાચાર મેળવવા તમે આપણી યુટ્યુબ ચેનલના બે લાયકોન દબાવશો વિડીયો અંત સુધી જોજો તમને તમામ માહિતી મળી રહેશે અને વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુને વધુ શેર કરજો તો શરૂઆત કરીએ છીએ કે આજે એટલે કે તારીખ છ દસ બે હજાર વીસના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે રજૂઆત થઈ છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસમાં ધોરણથી નવ બારમાં જે સુધારેલો અભ્યાસક્રમ છે એની વિગત તમને અહીં મોકલી આપવામાં આવેલી છે તો કોવિડ નાઇન્ટીનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રત્યેક શૈક્ષણિક કાર્ય શક્ય બનેલ નથી તો સરકારશ્રીએ જે ગાઈડલાઈન મૂકી છે એ મુજબ ઓમ લર્નિંગનું શિક્ષણ કાર્ય ચાલુ છે અને પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીનો તણાવ ઓછો કરી શકાય એવા હેતુથી સરકાર દ્વારા મળેલી મંજૂરી અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં માત્ર શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ પૂરતો જ ધોરણ નવથી બારના વિષયોમાં જે પ્રકરણોમાં જે મુદ્દા અભ્યાસક્રમમાં ચાલુ વર્ષ માટે રદ કરવામાં આવેલા છે જે પરીક્ષામાં પૂછાવાના રહેશે નહીં પરંતુ એને અભ્યાસક્રમ વિદ્યાર્થીને ભણાવવાનો રહેશે જે ભવિષ્યના ભવિષ્યના સમયમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક દૃષ્ટિએ નુકસાન ન થાય એ માટે વિચારવામાં આવ્યો છે તો અહીં તમામ શાળાઓની અંદર આ બાબત મોકલી આપવામાં આવેલી છે તો આમાં ધોરણ નવથી બારની વાત કરીએ તો દરેક વિષયની અંદર કયા કયા અભ્યાસક્રમને બાદ કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ રજૂઆત હું તમને આ વિડીયોની અંદર કરીશ તો એવા વિષય પૂરતી ધોરણ બારની અંદર અર્થશાસ્ત્ર વિષયની વાત કરીએ તો ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયની અંદર જે પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ એની અંદર જે બે પાક પાડવામાં આવેલા છે કે અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓ અને અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે જ બાદ કરવામાં આવેલા પ્રકરણ અથવા તો મુદ્દાઓ તો તમને જોઈ શકો છો કે રેડ કલરનું બોક્સ કરેલું છે કે જેની અંદર જે મુદ્દા છે જે હવે બોર્ડની પરીક્ષામાં એમાંથી પૂછાશે નહીં એટલે કે એ બાબતને ધ્યાનમાં લેવાની નથી તો એક જોઈએ આપણે કે અર્થશાસ્ત્રમાં આલેખની અંદર પ્રસ્તાવના આકૃતિ અને આલેખનો અર્થ આકૃતિના પ્રકારોની અંદર એક પોઈન્ટ બે પોઈન્ટ એક અને એક પોઈન્ટ બે પોઈન્ટ બે રાખવાનું છે પરંતુ એક પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ જે વૃતાંશ આકૃતિ તેને બાદ કરવામાં આવેલી છે તો પ્રકરણ એકની અંદર પ્રસ્તાવના આકૃતિ અને આલેખનો અર્થ આકૃતિના પ્રકારો આલેખના પ્રકારો અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ આટલી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે બાબતો નથી તેને બાદ કરવામાં લાલ બોક્સમાં તમે જોઈ શકો છો તો વિદ્યાર્થીઓ જ્યાં જ્યાં જરૂર પડે તેમાં સ્ક્રીનશોટ પાડી લેજો જેથી તમને ખબર પડશે કે કયા સિલેબસના કયા મુદ્દાનો આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી જેથી સારી રીતે આપણે પરીક્ષાની તૈયારી કરી શકે એ જ રીતે પ્રકરણ નંબર બે પ્રકરણ નંબર ત્રણ જો તમે જોઈ શકો છો કે પ્રકરણ નંબર ત્રણ સમગ્ર પ્રકરણ રાખવામાં આવેલ છે તો એ જ રીતે પ્રકરણ નંબર ચાર પ્રકરણ નંબર પાંચ અને પ્રકરણ નંબર છ એટલે કે જે મુદ્દા નથી રાખવામાં આવ્યા એટલે કે આ વર્ષ પૂરતો જે બાદ કરવામાં આવ્યો છે જે તમે લાલ બોક્સની અંદર જોઈ શકો છો જે તમે પાઠ્યપુસ્તકની અંદર જોશો તો તમને ખ્યાલ આવશે કે કયા મુદ્દાને હવે આપણે ધ્યાનમાં રાખવાના નથી એટલે કે પરીક્ષામાં પૂછાવાના નથી તો અહીંયા વાત પૂરી કરી એકથી છ પાઠની એ રીતે સાતમો પાઠ સાતમા પાઠની અંદર તમે જોઈ શકો છો વસ્તી વિસ્ફોટનો અર્થ વસ્તીના વલણો વસ્તીના વલણોમાંથી સાત પોઈન્ટ બે પોઈન્ટ એક સાત પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ અને સાત પોઈન્ટ બે પાંચ ત્રણ જ વલણ રાખવાના છે બીજાનો ચોથો જે છે એના વલણને બાદ કરવામાં આવ્યું છે એ રીતે વસ્તી વધારાના કારણો અને વસ્તી નિયંત્રણના ઉપાયોને રાખવામાં આવ્યા છે તો એ પ્રકરણ નંબર આઠ પ્રકરણ નંબર નવ દસ અને અગિયાર અહીં ચારે ચાર પ્રકરણનો તમે જોઈ શકો છો કે કયા મુદ્દા રાખવામાં આવ્યા છે અને કયા મુદ્દા રાખવામાં આવ્યા નથી તો ફરીથી વિદ્યાર્થીઓ કે જે મુદ્દા રાખવામાં આવ્યા છે એ તમે જોઈ શકો છો બીજી કોલમમાં અને જે મુદ્દા રાખવામાં નથી આવ્યા એને લાલ બોક્સમાં દર્શાવવામાં આવેલો છે તો આ વાત્ર એક જ વિષય પૂરતી વાત કરી કે જે અર્થશાસ્ત્રની વાત કરી એવા દરેક વિષયની અંદર દરેક પ્રવાહની અંદર કયા પ્રકરણમાં કયા વિષયમાંથી જે મુદ્દાઓ બા બાકાત રાખવામાં આવ્યા છે અથવા કાઢી નાખવામાં આવ્યા છે આ વર્ષ પૂરતી એની સંપૂર્ણ પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મૂકેલી છે તેમાંથી તમે જોઈ શકશો તો ફરીથી આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો બે લાઇકોન દબાવી દો અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અચૂક કરશો તો આવી જ નવી અને આધુનિક માહિતી મેળવવા માટે આપણા વિડીયો જોતા રહેશો ત્યાં સુધી નવા વિડીયોની અંદર મળે ત્યાં સુધી આવજો આપણું ગુજરાત વાઇબ્રેટ ગુજરાત